સાબરકાંઠા જિલ્લાના આદિવાસી દિવસની ઉજવણી દાતા મુકામે આજે કરવામાં આવી હતી. રાજ્ય સરકારના જે કેબિનેટ મંત્રી છે અર્જુનસિંહ ચૌહાણ તે પણ આવ્યા હતા. ત્યારે તેમની હાજરીમાં દાતા તાલુકાના ભાજપના જે મોટા નેતા છે લાધુભાઈ પારઘી, તેમના દ્વારા આદિવાસી સમાજને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે આ વિસ્તારમાં હર વખતે કોંગ્રેસ સીટ જીતતી આવી છે, ત્યારે આ વિસ્તારમાં લોકલ ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો આ સીટ અન્ય પાર્ટી જીતી શકે છે. ઉત્તર ગુજરાતના આદિવાસીની વાત કરવામાં આવે, દાંતા તાલુકાની આદિવાસીઓની વાત કરવામાં આવે તો આ વિસ્તાર હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતી શકતા નથી. એ અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જે 40 આદિવાસી સીટ ધરાવે છે બહુમતીવાળીઓ, એ વિસ્તારમાં અત્યારથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના જે 14 જિલ્લાઓ છે તે 14 જિલ્લાઓમાં આદિવાસી સમાજની બહુ મોટી વસ્તી વસે છે. ત્યાં આગળ પણ વિવિધ પાર્ટીઓ, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, એ તમામ પાર્ટીઓ અત્યારથી જ પ્રયાસોમાં અને મહેનત કરવામાં લાગી ગઈ છે. ડિસેમ્બર 2022માં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે 2022માં આદિવાસી સમાજની સીટો કઈ પાર્ટી વધારે લઈ જઈ રહી છે. દાંતા તાલુકાની વાત કરવામાં આવે તો આ વિસ્તાર છે તે આદિવાસી સમાજની બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં આદિવાસી સમાજ ખેતીવાડી તરફ અને મહેનત મજૂરી તરફ વળે છે. દાંતા તાલુકા, ત્યારબાદ જે ભીલોડા તાલુકો છે, ખેડમાં તાલુકા છે, જે અરવલ્લી જિલ્લો શરૂ થાય છે, તે આખો વિસ્તાર ઉત્તર ગુજરાતનો આદિવાસી સમાજ બહુમતી ધરાવતો વિસ્તાર છે. અરવલ્લીથી ઉમર ગામની જે યાત્રા છે તે યાત્રા અંબાડીથી શરૂઆત થાય છે. અંબાજી એટલે એપી સેન્ટર છે. વિવિધ પાર્ટીઓ દ્વારા અંબાજીની અંદર વિવિધ યાત્રાઓ શરૂ કરવામાં આવે છે, ત્યારે આ વખતે તમામ પાર્ટીઓ આદિવાસી સમાજ તરફ વળી છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ પાર્ટી હોય, ચાહે અન્ય પાર્ટી હોય, તેમને કેટલી સીટો મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે, મોવડી મંડળ, આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, જે ઉમેદવારનો વિષય છે, પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, સી આર પાટીલ સાહેબનો વિષય છે, તો આવનારા સમયમાં આ દાંતા વિધાનસભાનો ઉમેદવાર હું જાહેર કરું છું. ઉમેદવાર છે કમળ, અને જે પણ કમળ લઈને આવશે એને આ વિધાનસભા જીતાડશે એવી પણ મંચ ઉપરથી ખાતરી પણ આપવામાં આવી છે. ભાજપ સરકાર ભૂલ કરતી હોય, અમારી સીટ વારંવાર જાય છે. આ વખતે વિનંતી કરું કેબિનેટ મંત્રી સાહેબ શ્રી, અમારી એક હૃદયપૂર્વક જરૂર અમારી આ અરજીને પહોંચાડજો પાટીલ સાહેબ સુધી અને ગુજરાત સરકાર સુધી, મોદી સાહેબ સુધી. અમારા અહીંયા સ્થાયી ઉમેદવાર જે ટિકિટ આપવામાં આવશે 1,30,000 ડુંગરી આદિવાસી ભીલ છીએ, એમાં જો ટિકિટ આવશે તો 50,000 ની લીડ આજથી તમારા પત્રા પર લખી આપીએ છીએ. અને આ તો હું કહું છું પણ આવનારા સમયનો ગુજરાતમાં પહેલો નંબર લેવાના છીએ. પણ આ જો ટિકિટ આપવામાં ગલત કરશો તો અમે એની કોઈ ગેરંટી આપી શકતા નથી. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.